एक खिलाड़ी के रूप में मैं चाहूँगा कि हर भारतीय स्वस्थ और चुस्त रहे। तंबाकू स्वास्थ्य और तंदुरुस्ती को नुकसान पहुँचाता है। सभी तंबाकू पदार्थ खतरनाक और घातक है। अगर आप स्वस्थ और तंदुरुस्त रहना चाहते हैं, तो तंबाकू से दूर रहें। मैं रहता हूं, आपको भी रहना चाहिए। आइए तंबाकू के सामने दीवार बनकर खड़े हों। અરે હંધાઈ ને તમને તમારી ઓકાત બતાડી દીધી। ઈસે કામ કરે છે ને આયુ પેલે માંથી એક કઈ ની ઓકાત નથી કામ કરવાની। તમારા લોકોની ગંદકી સાફ કરે છે, તમારા લોકોની હાલતા ચાલતા તમે જે પડી ગયા છે કચરો નાખો છો ને આ ઈ સાફ કરે છે।
गुना आगे जाओ तो ए उंदरिया काट लो शॉट। ए तिलिया लारी जो ना लमनिया दा रोज दुदियो मारो दंडो मर्ग तारो काका। ओ दशा काका तबियत पड़ी जीवा ए मजा मा भैया ओ वडील उभरो आव क्या क्यों सर ए आव हमरा अंदर पण सेटली वार बस पानी भरत लागे आव हमरा मारो वालो ई पानी थी चा बनाव मारत पीवी। ओ वडील जो आला अरे अरे वडील उभारो का ओ ओ वडील ओ मोदीऊ चमरा आडो पाड नहीं तू टाइगर जा तारो अंबोरो कारो कारो बोलो तो थाय लोबो बे नंबर में कोई माओ झुकीन जीव से ओ मोटा भाई हा जय नो दियो हा तू कहू आज नो थू तू अर्धी कलाक थी करता था अंदर अरे एज करतो तो के थोड़ो घणो निकली जाए नेकरी होय के ना नेकरी होय पैसा तो आलवा पड़से ना निकलू ध्यान पैसा। ओ मोटा भाई 5 रुपया माटे आवो हळ तू जुठ्ठा नो बोलो जुठ्ठ नहीं बोलतो माओगन बस। ओ वडील जरा शरमाओ आना माटे माना हम नो खवाय अरे जाओ तार बीजे हूँ जाओ ते हूँ जावा दीदो अला आपड़ा वहां की मां मरी बाप नो बोय इन जावा दे जा तू 2 नंबर में कोक माओ थूकी गयो धोई नाख तो जा पई हंदू भेगू धोए हर तक आई गई કપડા ધોવાના જયા ને એનું પરિવાર કરસનદાસ ની સામેની જ વસ્તીમાં રહે છે જેનું નામ છે શાસ્ત્રીનગર। આવડું આ જયાનું ઘર ને આવડું આ જયાનું પરિવાર। આ હંદી બહેનોમાં જોવા જઈએ તો સૌથી મોટી જયા, એના પછી આ જુવાળી જીગના, આ ભૂખલી પ્રજ્ઞા, આ બારી ઉપર લટકેલી ચકી, આ પીપુડી વગાડતી બચી ને આ ઘોડિયામાં સૂતી તે નવી, અને આ 6 બહેનોની જન્મદાતા માઓ ઘસતી અંબા। પાછા 7 માતાઓનો ભાર પોતાના ખભે ઉપાડતા તે આ ચીનુબા। ચીનુબા વ્યવસાય રૂપે રિક્ષા ચાલક, પોતાની મનમાની કરવા વાળા, પાછા ખૂબ જ મહેનતુ। પરિવારની સાઈઝ જોતા તમને અંદાજો આવી જ ગયો હશે કે હમણાં બહેરા ઉપર કેટલી બધી મહેનત કરી। વાત જરા એમ છે કે ચીનુબાને એક દીકરો જોઈતો હતો અને દીકરાની લાલસામાં ને લાલસામાં 6 દીકરો આવી, તો પણ તેમણે હાર ના માની અને મહેનત ચાલુ રાખી। એનું પરિણામ જોઈ લો, આ હજી 51 છે। નીચે ઉતર વાંદરી કેટલી વાર અંદર હું કઈ હું ખોલે તો દરવાજો તોડી નાખી જેવી હું કઈ સાચી વાર આટલી બધી વાર હોય ગ્લાસ એવી ખૂટતી જગ્યાએ ભરાઈ ગયો કે બધું જ બ્લોક થઈ ગયું। દુકાળમાં અધિક માસ, ચીનુબાનું ફ્રસ્ટ્રેશન વધતું ગયું। ચીનુબાએ હાથથી ગ્લાસ કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા પણ કોઈ જ મેળ ના પડ્યો।
છેવટે માવાની અસર વધુ થતા તેઓ બહાર ભાગ્યા. થોડી વાર બાદ જયાને પણ જવાનું મન થયું, પણ અંદર ગ્લાસ ભરાયેલો જોઈને તે ડોફળાઈ. છેવટે બહાર આવી તેને ગ્લાસ કાઢવાના જુગાર શરૂ કર્યા. પણ વિધિના વિધાનને કોણ બદલી શકે જ્યારે નિમિત્ત હોય એક ગ્લાસ સુંદરનું પીણવાળું પાણી, તૂટેલી પટ્ટીવાળું સ્લીપર, તિલોકનો ભૂસકો અને પ્રેમનું પ્રેશર. હમણાં ઘેર જઈને પાછી બહાર નીકળું ને એટલે અહીંયા થતી જઈશ, નહીં તમારા રૂપિયા આ દઈશ. જેટલી વારમાં અત્યારે કોમે જવાનું છે, હોંજલો ગીમમાં આવતો હાલશ. ફ્રેન્ડ પોટલી છે, મેલી દે અંદર. લા હજુ મેલી નહીં. ઉંદરીઓ ક્યાં? પોતી હાથમાં કઈ વાગ્યું છે?
કોઈ દાડો કોઈ છોડી નડ્યા છો? આંગળી અડે આપણી ઓંગળી ને તો કેવું લાગે? એમ વાત છે, હવે સમજો. સાચું બોલ, કોને બથોડા ભરીને આવ્યો છો? બોલ જાવ. ના કાળુભા, એવું નહીં, હું તો આયા જ હતો. હવાર માં આવી હતી ને, એટલે આવી હતી એક છોડી, તો ઈ આયા મેં લપસી પડી. તો કાળુબા મેં ડાઈ મારીને પડતા બચાઈ. કાળુબા હું આમ પહેલી વાર અડક્યો ને કોક છોડીને, તો આમ એવું લાગ્યું કે જાણે મેં તો પરસેવે નાઈ નાખ્યું. ને ભાઈ અંદર ડબલું નતું, તો એને બાર આઈને મારી પાસે ડબલું માંગ્યું. તો મેં સપાટા પર જઈને ડબલું આયલું. ને પછી તો કાળુબા એને મારી આમ એવું જોયું કે હવે ને પાછા એની પાસે પૈસા નહોતા, તો આપણે બાકી રહી ગયા. એ મને પાછી તો આવવાની છે ને. અને કાળુબા, છેલ્લે તો એને મને શું કીધું ખબર છે? હું આયે લા તિલિયા, તારા તો મગજની પરણાઈ ગઈ લાગે છે. એક તૂટલું ડબલું આલ્યું એમાં એમ કે તે આખી આખું કાકરિયા તળા વાલી દીધું. જોજે ભાઈ, હુક્કા સપના નો જોતો, તું રહ્યો એક જાદુરૂ સાફ કરવા વાળો. તારામાં હું જોઈ ને કોઈ સોડી પડે. પ્લેટ બનાવજો. આ પછી મારા સંડાસમાં નો આવતા, અને મારા સંડાસમાં અહીં પોણીએ નહીં લઈ જવા દઉં. રહેવા દો. અરે બેના, હાવ ખોટું બોલે છે, પાણી તો મારા ઘરેથી લાવ્યો છું. બેન સાચું કઉ છું, માના હમ. એ તિલિયા, ઉભો રે કઉ છું, જો તને કહી દઉં છું ઘરાખામો એવી મસ્તી નહીં હલાવી લઉં હું. હા તો તમે મારા પ્રેમની ઢેકડી ઉડાડો, એનું કઈ નહીં. હું બોલો, હે આમ જોતો, હે હું પ્રેમ. હા એમ, હા એટલે મોટા જોયા છે અરીસામાં હાલી મેડી છે પ્રેમ કરવા. એક તૂટલા ડબલા દીધે પ્રેમ નો થાય, મન થાય એટલે એમાં ગળગળા નો થવાય. લો માયનું તને પ્રેમો થાય, તને તો રાણીનો હજીરો થાય. એનું હું ઈને થયો એ નહીં ખબર. હા તો લાવ બે દોણા હાલ. એને થશે નહીં. હળી મળી છે પ્રેમની પૂછડીઓ પકડવા. પણ એ મારી અમુ હળગ જોડી દીધી. એ એટલા હારું કેટલું કેવો નંગ લાગે. પરિવારમાં ખબર પડી ને કે તું એનામાં લંગસિયા નાખો છો, તો એના પરિવાર વાળા તારી ધૂળ કાઢી નાખશે. મત તો કઈ નથી. હાલો મારું ઘરા કહ્યું પછી વાત. નીકળ્યા છે પ્રેમો કરવા. ચોરી કરી સ્કૂટર માં પંચર પડેલું મને છે, પૈડું બદલવા મદદ કર 10 રૂપિયા લે. તે મેં કરી, પછી 10 રૂપિયા લેવા નાઈ જો ને પૈડું ભૂલી જો. તે હું મારી લા ગિલાસ કાઢવાના કેટલા? 50 રૂપિયા. 5 રૂપિયા લે ભાઈ, 5માં નો થાય. હા તો 10 આલે. વડીલ સમજીને બોલો, 10માં નો પોઆય. મારી મતે કાઢી લે. જાય મેલ્લી માં. એ છોડે, તું આય હું કરસ. દેડી હવારે આવી દીધો, રૂપિયા આલવાના બાકી હતા. એ આ તો તારા એઠીન બાપો ને કર્યો. ઓ વડીલ, ઉભા રહ્યો. આવજો. 10 રૂપિયા લે. હો હો, 10 આલજો તમને, મારે કઈ વાંધો નહીં. થોડી આની હારે જા, મરઘામાંથી ગિલાસ કઢાવી લેજે, અને ગિલાસ કાઢી લે ને પછી 10 રૂપિયા આલજે.
બહુ કકડાટ સાહેબ, તમા કોલેજ ચારે આવશો ગિલાસો નો નીકળ્યો, તમારા બાપુજી ને કેજો નવો મરઘો બદલાવ પડશે. નો નીકળ્યો એ, નો નીકળ્યો એ મરઘો બદલાવ પડશે. કેમ આટલી ઉતાવળ છે? ઉભા રહ્યો ને ગિલાસ, ભલે નો નીકળ્યો, પાણી પીને જાઓ ને. આવા દો. ખમા ખમા, તમા કોલર ચાર આવશો હવાર વેલા, બને તો નવ વાગ્યા પછી આવો ને. કા આમાં હું જગે, નવ વાગ્યા સુધી મહાન ટાઈગર રાખવા આગ્યા હોય. સારું, હું નવ પછી આવી. હા મચ્છરદાની કાપીને બે બ્લાઉઝ પીસ બનાયા, બંને મોટા પડ્યા તો એમાંથી ચાર ટોપી બનાવી. ક્યાં ઇટાલિયન થશે ઓલી આંટી ભાઈ, મને છે ભૂખ નહીં, હવે અડધી રાત્રે ઉભી ન થઈને ઘરે છો, આટું મારા માથે છોણા થોપશે. એ હુસે નહીં, ખાસે નહીં.
પ્રેમમાં ભૂખ ન લાગે. લે એવું હાસ તો તાણા હારા મુઈ પ્રેમો કર લઉં. મારી હારી ભૂખ એટલી લાગે છે ખાવા નહીં મળતું. હા એવું નહીં હવે તો જેવું એ તને ન સમજાય. એ જેને થાય ને એને જ સમજાય. કાંઈ નહીં આવા દો તમે તમાર. લે શું થયું? મચો મફત મળ્યા છે. હા કાંઈ નહીં આવા દો તમે તમાર. કાલ હવારે લાયબર છે મારે ઘીની ઓંગળી કરવી પડશે. હવે ખાઈ લેને સાની મુની ખાતી હતો. કોણ હાલો પેલા હાલે તારા વિના સામ એક નાક વાણી બીજું આ અંદર નહી આવતો નાક પાણે ઉઠી જા. એ ઉંદરિયા આય તારા હાટું બીડી મારી પાસે આય. હાથ પહોંચ. એ ઉંદરિયા ઓમાય આ ચેવું લાગે? હું આવું હમણાં સો જઈશ. અલે છે ને ખોલ્યું
ટાઈગર્સ શાંતિ રાખો ને ઓ બુન પૈતુ કાલ હવાર ફરીને આવજો હો કોઈ ચિંતા ન કરતા તમ તમાર હાલો હવે નથી હાલી રાખો દાડી જજો દાડી જજો હા બેટા કાલ ચીકી મોકલા ઉતારા હાટુ જો હવે હિતકા સે ખાઈ લેજો ઉગુ ગુ 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 ઉલુ લુ 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 હા હા ન્યા 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 ખાઈ લેજે કેવું રહ્યું કાલ હવાર ફરીને આવજો અને ઘરમાં જેટલા રહેતા હોય હંધાઈને આયા આવવાનું ચાહી દેજો હા ને ઓ વડીલ વડીલ ચેલા ભાઈ ગા એ ઉંદરિયા મને પૂછો ચેટલા ભાઈ ગયા જા દોડ જટ જા કોઈ નહોતા હું નવ પહી જવાની હતી પણ રોકાણું નહીં મારથી થોડું રોક્યું હતું આમાં હું શકે નવ વાગ્યા સુધી મહાન થાય ઘર વયા ગયા હોય છે નહીં તો પાહી એથી બહાર નીકળશે અંદર ડબલું હા મેં હવારે જ મેં લેલું ઓ માસી આવું કરવાનું ગઈકાલે એકલા એકલા બુંદી ને લાડુ ખાયા અમારા હાટુ ન લાયા એ તમારા શેઠ ના દીકરા ના લગ્ન હતા ને તો આ લેલા બે વૈજા છે તારા હાટુ કાલ લેતી આઈ સારું પણ યાદ રાખીને લાવજો હા હટ પતાઈ દીધું વાત છે તે મને કહી દે કહી દે મને દઈ દે દઈ દે ને તારો પેટ પેક હાથ છે તે મને દઈ દે દઈ દે કોઈ ને સમજાતી જ્યારે એમ ને મલકાતી એકલો જ હર ખાતો આમ તેમ પડખાઓ પર વિધરાતો પલ્લે કામ કાજ મારું ટલ્લે રાચી રાચી રહેતી હું તો આમથી અરી સામા જોઉં જ્યારે શરમાઈ જાઉં ત્યારે જાતે જાતે જાતને હું ગમતી પડે તો કશું ના પલ્લે કામ કાજ મારું ટલ્લે રાચી રાચી રહેતી હું તો આમથી અરી સામા જોઉં જ્યારે શરમાઈ જાઉં ત્યારે જાતે જાતે જાતને હું ગમતી તારી જોડે ઘર કરું એમ માથા ભારે ભર કરું પછી કોઈથી ના ડરું
સુડ માળ પાય તારી વીતે મારી રાધો સાનું ભાનું મારું ગયું સપનામાં ઘર ઘર રમતો કોઈને ને ભાવ આપું સૌની પતંગ કાપું તોય કેમ તારી જોડે નમતો આવું કોઈ દી ન થયું સાનું ભાનું મારું ગયું સપનામાં ઘર ઘર રમતો કોઈને ને ભાવ આપું સૌની પતંગ કાપું તોય કેમ તારી જોડે નમતો ક્યાં ગઈ ડણી મારી જરા મુઠ્ઠી તપાસ તારી જોઉં ધારી ધારી એવી આપી દેને મને લાખે રાતો બીડી લેવા જોશ કબે વિગાઘું કરું હા ઝાડા થઈ ગયા છે ના તો દાડમ પાંચમી વાર આયા એટલે પૂછ્યું મફત મારી છે નહી કાઢવાની લઈ ફરતી કાઢ આંગળી અડવી જોવા હે ને તું બહુ એવો છે તન
મને ના જો. હું તો જોઈ ના લે ના 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 ભાઈ ના હાલ મારે જવા દે. જાઉં છે મારે જવું પડશે. રો કઈ જાન ના આ હું કરીશ ના. હાલ પાણી પૂરી ખવડાવ. નહીં ખાવી. કાળું બમસ બનાવ. ચણામાં ના રગડામાં ના અરે મસાલા ખાવી. ખાલી પૂરી કાસે ભરાશે. જાઉં છે ને તાર હેન જા. આ તો હું છે કે હું તારા હાટું કહેતો તો કાલ વિક્રમ નું નવું પિક્ચર લાગવાનું હતું. આજ તો એકદમ વિક્રમ જેવો લાગે. તને લવા કરું બે વિઘા ગવા કરું. તને લવા કરું સોડી કે બે વિઘા ગવા કરું. બકા આખું ગોમ કરે સેવા તું કોઈ ચમ તને ના હમ જાદું કે લવ તને ભવા કરું. લવા કરું કે બે વિંગા ગવા કરું. બેડી ફેંક ને લે પાણી પી લે. આટલું લોહી નેકળ્યું છે ને. બોલ ને તિલિયા હું થયું તને. હે બોલ બોલ મને કે હું થયું. મને કે હું થયું. હે બોલ. આ જયાન બાપા મનન જયાન હારે જોઈ ગયા. એને માર્યો મને. માર્યો
ના પાડી હતી તને પ્રેમો કરવા હાલી મેડી હતી તે આગે જો નહીં લગાવી હળદર હવે ટાઈલી નો થામા સીધો શોટ આડો પડ થોડા હોસાડી દીધું છે ડાક્ટર ના રૂપિયા છે નહીં મારી કણે પણ નહીં હારું કઈ નહીં બે દી રાજો જો નો મેટ્યું તો પછી કઈ ખાંધો કરું તારી ભલી થાય સમજા તને હું થયું એલા ચોપ એલા રડી લે પછી બોલ જઈને મેં ચિન્યા નો લલકાર્યો ચિન્યા ડોપા તારે હું લેવો દેવા ચલ ને આકાર એ મારી રિક્ષા છે ભૂલ થઈ ગઈ મારી મારો ઓલી રિક્ષા નો કાચ તોડવાનો હતો ચલ ને કર હટે રેડ ઉપાડમાં સાનો રે સાનો રે લે કાળુબા માર્કેટ માં હળદર તો હારી જટ રૂજાવે ગળી જા ગળી જા હુંદરિયા ને માર્યો જવા દો પણ એને મારી જયા પર હાથ ઉગામ્યો હવે ઈતો ગયો હવે ઈ દેખાણો એટલે સમજી લો કે મારા હાથમાં પાણો ફેંકાણો એલા એ તિકીના એની છોડીને મારે ખૂટે એમાં તારે શું લેવા દેવા લેવા દેવા છે કાળુબા ઈ હવે એની નથ રહી એ મારી થઈ ગઈ છે હા કાળુબા વાત તો વટાણી પર આવી જાય છે ઈ સોડી ના લગન તો હવે તિલ્યા રૂપ થશે લગન આદવાની પોસ્ટ નથી ને તો ખનામાં નામ લખાવાશે લા ભાનમાં આવો લગન કરીને એને રાખશો ક્યાં અહીંયા સંડાસમાં તમારે તો ખાવાના વેત નથી એને હું ખવડાવશો અને ઈ હંધુઈ જવા દે એને હારી રીતથી ઓળખું છું એ સિનિયો નહીં માને અરે ના માને તો મનાય હું અરે નહીં માને કહું છું એને બહુ હારી રીતથી ઓળખું છું મારો નાથભાઈ છે એને આખા ગામની ટણી છે કાડોળા કાઢ રિક્ષા લાવવા ગયો છે હાજી આવશે એટલે વાત કરી ઉભો તો આપડે જવાનું છે ઘરે લગન ની વાત કરવાની લગન ની વાત કરવાની લગન કરીશું આપડે જયા હરે હાલવા એવું કવિ કરજો બરોબર અટાણે કોઈ દોઢાસ ન કરતા હા હા કાળુબા પણ આપણે લગન ની વાત કરીને તમે લગન પાકા કરી દેજો હે ને હા હા અટાણે ખાલી માફી જ માંગવાની છે ઓલો સિનિયર ટાટો પડે પછી લગન ની વાત કરીશ એની યાર તું કેવા હે આવસ હેઠે ઉતર તું તે
હારું કાઢો બસ આવો ને તમે. હા હા હવે જાઉસુ, બહુ ઉતાવળો. જાઉ 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 કાઢો. હા હા જાઉ જાઉ જાઉ. जरा मन चीकी आपने अटाने कौन है? मम्मी मन चीकी आपने मन चीकी खावे जा भाष है? हाँ छे ने आओ आओ काडू भाव मम्मी ने बहुत भूख लगी है चीकी खा ये जागे मम्मी चीकी खावे जा मम्मी ने क्या ना क्या अटाने हाँ पानी पूरी लारी नहीं खुलवानी आज हाँ छे ने इतने भूख लगी इस मन चीकी आप हाँ हाँ बेटा કાલે લેતો આવી છું. મને ભૂખ લાગી છે. તારી માને કે જાગી આને કે વરુસ બહેન ને સાંજે થી આયા બે પાલા પાણી લાય. મને ભૂખ લાગી છે. હવે કેટલી વાર પાણી માં કપડા હું કમ ફેરે છે પણ એક દેશ ને એ ઘડીક શાંતિ રાખ લે. ચાલ જા ઊભી હું રહે. અરે કો કાવ્યો ત્યારે તો મૂંગી રહ્યો. બોલો હું કોસ કાળુ. મેં સાંભળ્યું તમારે ઓલા તિલિયારે માથાકૂટ થઈ. હા તે મને હંધીએ ખબર છે. એ બે જે ભાઈ છે ને એને બહુ સારી રીતે ઓળખું છું. હારા છોકરાઓ છે. તમે એ બે જણાને છે ને માફ કરી દે. જો કાળુબા તમે મારા નાતભાઈ છો ને એટલે તમારી હારે વાત કરું છું. તમને ઘરનું પાણી પણ બાકી બીજો કોક હોત ને તો ઘરનો ઉંબરો ના ઓળખવા દીધો હોત. એ જાજુ સાફ કરવા વાળો એની ઓકાત ભૂલી ગયો છે. આનો તો સીરી નાખ. હવે સિનુભા જે થયું એ ભૂલી જાઓ ને સાંભળો મારી વાત. હવે આપણે ભા થઈને આમ ધીંગાણે ચડીએ એ કઈ શોભે આપણને કયો મને? તમે ભા થઈને આવાની હમું તલવાર ઉગમો એ કઈ તમને શોભતું હશે કયો? જો હું શું કઉ છું સિનુભા, બે જણા ને છે ને હું અહીંયા જ લઈ આવ્યો છું. બે બાર જ ઉભા. બે જણા માફી માંગે ને એટલે તમે તમારે મોટું મન રાખીને માફ કરી દેજો. છોકરું છે ઉભો થા. પણ શું થયું? એક વાર કીધું ને ઉભો થા. અરે પણ મારી વાત તો હા ઉભો થઈ જા. અને આજ પછી આ ઘરનો ઉમરો ઓળખતો નહીં. આ લાલજી નો થા. પણ મારી વાત તો કઈ ન સાંભળવું હાલતી નતા. હું શું કઉ છું જીનુભા, કઈ ન સાંભળવું હાલતી નો થા. અરે ભા મારી વાત તો સાંભળો. એક વાર કીધું ને વાત ન સાંભળવી. અરે એ છોકરા છે તમે સમજો. ઘણું બહુ ઊંધ્યું. એ તમે બે હું કરો અને એ રેતી ડોળા હું કરે. કઈ કીધું નથી. તું કોણ છે મને કહેવા વાળી? હા મારી છોડી હું તમે જવું છું. તારે હું લેવા દેવા? ના પાડી દે ને દયા પર. હા તે ઉપાડવાનો તારે. હાલ તિલિયા હાલ ઉપાડવાનો તારે. એટલે મારી નાખું એને. તારે હું લેવા દેવા? અરે મેં જાય છી કીધું ને. હવે સનારો સાનો તું રે લઈ દિયા. સનારો કીધું ને. અને તું આને હું જોસ આંખો ની કાય મારી આંખો સે ગમે ને જો ઉતારે હું લેવા. અરે આલી નો થા તરીમ એ દિયા દિયા દાંત તોડી નાખ. કીધું તો દાંત તોડે તું. હવે આ બરાબર નથી થઈ રહ્યું સમજ્યા? માપ મારો માપા. હવે માપા તું રે ઠાલિયા. દિયા અરે કાળિયા ચીરુ ભાના પડા ભાંગનારો માં આવો પેદા કરશે.
મારી નાખો છે આને આને કઈ થશે ને તો તું જેલમાં જઈશ મારી છોડીઓ નો તો વિચાર કર આગો જા ઉભો કરો અને તમે બધા ઈશ્વર જુઓ છો જાઓ ઘેર જાઓ ઘેર જાઓ બધા મસાલાનું લોહી કાઢી નાખું ઉભો થા મને કઈ રીત તમે ઉંદર ભાઈ અરે લોહી કાઢી ઉંદર 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 લસણ એ દિલે પકડો આને ઉંદરિયા ઉંદરા જોડે એ ઉંદર બેટા આખો ખોલ ઉંદરા ઉંદર ઉંદરા ડોળા હું કડાશ આખો ની શિકાર નઈ તો ફોડી નાખે ખમો કાકા ખમો તમે કીધું છે એટલે એના પર હાથ નહીં ઉપાડું પણ આહારાની ઓકાત નહીં મારી હમે આંખો મિલાવાની અને મારી સોડીના સપના જોવો છતું હે એટલે ગંદકી છતું ગંદકી લોકોની ગંદ સાફ કરે છે દાદરું સાફ કરે છે ત્યાં તારા જેવાના છે ને મારા બાપ દાદા એમની ધોવા હાટું રાખતા હતા તારી જગ્યા હોય સજ નહીં ગોમની બહાર ઉકળે રહેવાનું અરે અમારો એસવાર ખાઈ ખેલ મોટા જાશો અને અમારી હામે પડો છો ના કાળિયા લઈ જા ગંદ મારી હામે થી અને આજ પછી આ પગ ના મુકતો ચલાટ ના ગંદ માં રહેજે ત્યાં જ ખાવાનું ત્યાં જ પીવાનું અને ત્યાં જ મરી જવાનું ચલાટ અને હોબાળ તારા જેવા માણ આ દુનિયામાં નહીં હોય ને તો કોઈને કોઈ ફેર નહીં પડા તલાટ ચિનુભા સાંભળી લો આજે એક વચન આલું છું તમને આજથી એક મહિનામાં હું તમ હંધાઈ ન મારી ઓકાત બતાય હજી કોમ ના લીધે મારું અપમાન થશે ને મારું ઈ જ કોમ તમ હંધાય લોકોની દહા બિહાડી દેશે હજી લોકોએ મનન મારા ભાઈને માર્યો છે ને ઈ તમ હંધાય લોકો મારા પગે પડજો આ વચન આલું છું તને એટલે સાંભળ્યું આવું કે છે આ દાદરું સાફ કરવા વાળાની હોમે આપણો આજ જોડી રૂપા રેશું એમ એટલે હું કરી લઈશ કરી હું લઈશ ચમનો ઓકાત બતાવીશ તું લેહેડ બોલ તારી ઓકાત હું છું રોજના જેટલા રૂપિયા કમાય છે લોકોની જોઈ જોઈ 50-60 હેલો હો રાખી લે રોજનો ખાલી 100 રૂપિયાનો મારી રિક્ષામાં ગેસ પુરાવશું મહિને 30,000 રૂપિયા કમાવ છું અહીં પણ એ હંધાય મહિને 25-30,000 રૂપિયા કમાય છે એ ઓકાત છે અમારી હારી હું હા તો વાત આયા રૂપિયાની છે આજે સમજાણું રૂપિયાથી ઓકાત ખબર પડે કોમથી નહીં તો જા બીજું વચન આલું તને આજથી એક મહિનામાં હું તારાથી 1 રૂપિયો વધારે કમાય છે તો તે 30,000 કમાય તો માથે 1 રૂપિયો હું વધારે કમાય મહિના પહી આજના દાડે તું તારા મહિનો ની કમોણી લાવજે તું મારા મહિનો ની જે સાડ હે તો લગાઈ છે ને બેવ ની કમોણી હામ હામી મેલી શું ના મારા મતી 1 રૂપિયો તો વધારે ને કરશે જ અસીલે ચિનિયા જેટલું હસવું હોય એટલું હસી લે
અવાર રોવાના દાળા આવવાના છે તમ હંધાઈ ના. આ એક મહિનામાં તમ હંધાઈ ના મારી ઓકાત નો બતાવું તો હું એ વટનો કટકો નહીં. एक खिलाड़ी के रूप में मैं चाहूंगा कि हर भारतीय स्वस्थ और चुस्त रहे. तंबाकू स्वास्थ्य और तंदुरुस्ती को नुकसान पहुंचाता है. सभी तंबाकू पदार्थ खतरनाक और घातक है. अगर आप स्वस्थ और तंदुरुस्त रहना चाहते हैं तो तंबाकू से दूर रहें. मैं रहता हूं, आपको भी रहना चाहिए. आइए तंबाकू के सामने दीवार बनकर खड़े हों. ઘેલો થઈ ગયો છો? ગામને ગમે એમ મો ફાડીને આવ્યો. 30,000 કમાઈશ. તમે હંધાઈ મારી આમ હાથ જોડીને ઉભા રહેશો, ક્યાંથી કાઢીશ 30,000 રૂપિયા? એ તો વિચારવાનું છે. હુંદરિયા સમજાય ને? કાળુભા બોલ્યા પીસ બોલ્યા. હવે તો 30,000 કમાય સુકો. પણ ક્યાંથી? હું બોલ્યો આ ઈજ તો વિચારવાનું છે. ઘેલા થઈ ગયા છો તમે બંને? જો આવું ન થયું ને તો ઓલો ચીનીઓ તમારું જીવન હરામ કરી નાખશે. ચિંતા છોડો કાળુભા, અમારી મેલડી છે ને અંધુ એમ બાળલે છે. કોમ કરવા હાટું બે હાથ ને બે પગ આયલા છે તો મારી જયા હાલ દે છે. હાથ પગ આલ્યા છે બુદ્ધિ નહી. બોલો ચીનીઓ દિને રાત એક કરી નાખશે ને રિક્ષા હલાવશે. એને તો ગ્રાહક મળી રહે. તમે ક્યાંથી ગ્રાહક કાઢશો? શું આમ ફળિયા ઉભા રહીને રાડ્યું પાડશો કે આવો બેહો કરો ટાઢા પણિયા ધોવો ને ચકાચક થઈને બહાર જાઓ? કા આવું કરાય? જાહેર ખબર ચાલ, જે બોલાય ના બોર વેચાય. એલા બોર વેચાય, સમજ્યો? આવું સાણા નહીં. જાળવીને કાળુબા, કાળુબા જે દેખાણું એ જ વેચાણું. કોને હું દેખાડી? કઈ નહીં, સમજતા જ નથી. આમ જો તિલિયા, અહીં જો. હું ઘેલા થઈ ગયા છો તમે બંને. તમારે જી કરવું હોય ને ખરો, હું અહીંથી જાઉં છું. આ તમારી લાઈમાં મારો આજનો ધંધો ગયો. કાળુબા, તી કમાય મહી હાલ દે. મન શાંત રાખીને હોઈ જા બેટા. એ ઉંદરિયા, ખાટલો છોડ.
બીજી બીડી હાલજે, પેલી ઓલવાઈ જઈ. કોઈએ ત્યાં જવાનું નામ લીધું છે તો ગમે થાય કોઈ ન જવાનું ત્યાં. તારે કારણે થયું છે તારી તારી માન લઈ જા. તમે અંદાજી આવજો. એ તારે ન જવાનું અને હું એ નહીં જાઉં. લે હાલે ઓલા જાજરું સાફ કરવા વાળાને હાલે. આનંદ લઈ જા. ઉભી રેવા દે લાઈન માં, ખબર પડે. જવું એટલું કર, આવું આવડીને અંદર લઈ જા ને બાકીની લાઈન ઉભી રાખજા. તું નહી ઉભી રહે સોની મોની આયા. આઈ મોટી ઘૂસ મારવા વાળી. તારો ડેડો ના આવ્યો? આવશે સુંદરિયા. ચો જશે, ચો હુંદી રોકીને રાખશે, એને જખ મારીને આયા જવું પડશે. ડેડી નથી રોકાતું. પૈસા કોણ આવશે? મફત મફત આઈ પાડું છે. જો સાંભળી લે, ત્યાં જઈને ઓલા ની સામે જોયું છે ને તો નવો મરઘો નહીં રાખો ત્યાં સુધી રોકાવડે. હા તો આજે જ લઈ આવ. રૂપિયા નહીં મારી કાને.
લાઈન માં ઉભો રહે. મારો વારો તો ત્યાં જ ઉભો રહે. ચાલ કોઈ નહીં રોકી શકે. બહુ દુઃખ. ના રે ગોંડી, હળદર લગાવી દે. હારું. હજાર થયા. કેવું કર્યું મેં? નહી હું કઉ, રોજ ના અંધાઈ ગરાક આઈ ગયા. હું આંગળે ઉપર બીજા ગરાક લેતો હું. ઠંડા પાણી ની મજા લો અંદર. એ ભાઈ, એ સેઠ, એ સેઠ, સેઠ આવો ને, મજા આવશે. અરે બહુ મજા આવશે ખરેખર. સેઠ આવો ના કરો ને, ચલો ને, મજા આવશે. એ પસ્તી બંગાળ લાગી હોય તો આઈ જાય, મજા આવશે. એક નંબર માટે એક રૂપિયો. અરે ના લાગી હોય તો ખાલી ખાલી ચાલ, પૈસા આવશે પૈસા. અરે ચાલ ને, આવું શું કરે? ચાલ 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 ચાલ, બહુ મજા આવશે. એ સેઠ, એ સેઠ, એ ભાઈ લાગી હોય તો આઈ જાઓ, બહુ મજા આવશે. સાચે કહું, ચાલો ને ભાઈ, એ બહુ મજા આવશે. ચાલો ને, ચાલો ને. એ ભાઈ તને જાળા થઈ જાય. તમે તો આવો, એક રૂપિયો ઓછો આવજો. આવો એ માસી, માસી આવો ને, પાણી ઠંડુ. આવો ને, મજા આવશે. તા આખી જાન વહી ગઈ. કોઈ ના આવ્યું. તું ધીરજ રાખ ઉંદરિયા, જીવનો બાળ આપણી મેલડી બેઠી છે ને, એ જ કાંકું જાણશે. એ આ દિવાલ તારા બાપ ની છે, કોને પૂછીને લગાવે છે? ભૂલ દે.
બહાર પડે છે. આ ચોમળ, આ ચોમળ, ચો ચો દવાની દુકાન માં ચાઈ દવાની દુકાન. હંજી તો પેલા બોલ્યો હતો ચાલે કર. આનું કરવાનું ઉંદરિયા, આપણે હવે ઊંધી રીતના વિચારવું પડશે. એટલા એટલા આયા ઘર ચમ આવે લાગી હોય તાણા. હા તાણ જ્યાં લગીને કોઈને લાગશે નહીં ત્યાં લગીને કોઈ આયા આવશે નહીં. હા હા તો આજે ખાશે એને લાગશે, અને જીને લાગશે એને આયા આવવું પડશે. અલા પણ આપણે ખવડાવી શું ના અને તમ ના. હવે એ અંદુ સમજાવું તને, તું આવતી પેલા લઈને હોમેની વાડી આવી તો જા હોમેની વાડી આવી. અલા કા બગમ આરસ તું લઈને હોમેની વાડી આવી જા. હવે આજ રાત કરસન દાસ માં ગરાગો ની ભીડ ભીડ ના ભડાકા કરે જ છૂટકો. જમવાન ચાલુ નહી થયું અઠવા લેવા નીકળે છે તને માર ત્યાં અંદર નહી આવતો. જા જા આવે ના આવે જતી. હા આવે જવું છું. ઓલી નો આખો બયડો દેખાય. તું અહિયાં બેડા સાખો આવ્યો છે હાલ મારી ભાઈ. પણ અંદર ચમ ના જઈશું. આવી જાય હા અંદર નીકળી. હલે હરે પર કાચડે હેઠ ઉઠે આજે આપણા મન નિમસે ની વિલાઈ તો ઓવલ્યા હેડ હેડ તને પૂછું છું જવાબ તો દે. એ તિલિયા તને પૂછું છું જવાબ તો દે. એ ખરો છે મોઢામાં મગ ભરા છે તારા. એ તિલિયા તને કહું છું સાંભળતો જ નથી. એટલે હવે તો બોલ હું થયું. આવા લોકોને દાળ પીવા દો એટલી વાર. દાળ
એક દાડા ના 1570 અત્યારે પોટલી પીને નાકોરા બોલાવતો હશે. તને કેમ ની ખબર? મેં બાયણે પોટલી મેં લેલી. તું ક્યાંથી લઈ આવ્યો પોટલી? તમે તો આ લેલી. મારી પોટલી થઈ આવ્યો. કાંડી શિયાળામાં આઉટ થઈ જાય. તું રો નહી, તું કા બેકડા તાણે છે? સોની રે કઉ છું, જો તારા ઢુંગલા હોય જા કીધું. ધૂળ કાઢી નાખશે મારી. હાય રામ, રેડી આવશે તો અત્યારે પોટલી પીને આવું તો હશે. તને જમની ખબર? મેં તો પોટલી બાયણી મેં લેલી. બહુ એવો હશે. ચેવો છું? ખોટો છે. મને આવડે
ખોટો છે ઉપર 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 એ ન્યા નો હોય વચ્ચો વસવો જોઈએ આવું નો હોય ન્યા આયા વચ્ચો વસવો જોઈએ ડોબી તો ચલો લગાવતા નહીં આવડે એ તું જાતન કીધું ને તું જ લગા યાર પહેલા જ કીધેલું કે હું લગાયાલું માય મેં તે લગાય ઉભી રહેજો હો કેવી લાગુ સરસ હાસું કે ને હાચું કહું છું તું હવે એવો હશે કેવો છું નહીં કે માર ચારાય ત્યાંથી થતી જઈશ ત્યારે જોઈ લેજો હા તું જા સાચી જવું નો કર ને હવે જાને જતી હોય તો એ તિલોક હું જા તારો કોને એક વાત કેવી છે માર તું ઓલી કરશો હું જા કાંઠી અમે માણ હોય માલિક ને માર્યો હવે હું કરશું ચોથી લાવીશું બીજા ગ્રાહક બાકી રહ્યા છે બાકીના 25,000 ચમના લાવીશું ચોથી લાવીશું બીજા ઘરાક ઓલા ભાઈ છે એવા લીટી જેવા છે નઈ હાવ પતલા મળી જ્યા ગરાગ ચોસે હમે જો પણ ચોસે દેખાતા નહીં અલા હો ચાઈ નહીં તું ધંધો અમાનું હું આવું છું જા પાછમ દોડે છે Thank you.
તિલક બેટા ચમનો આવ્યો. બસ એક નાનકડું આમ દુકામ હતું. હા તો બોલ ને. આપડે ઓલું શાસ્ત્રીનગર રહ્યું ને. શાસ્ત્રીનગર? હા તો શાસ્ત્રીનગર માં ચા પીવાસ? હા ભાઈલા, એક કટિંગ બે ગિલાસ માં. હા શાસ્ત્રીનગર નો શું કેતો હતો? લાવું બીડી. તને બોલવાનું ભણ ભણ છે કા? આવું ના થાય કા? અરે ભાઈ સાચું કહું ને તો મને બીક લાગેલા. હા તને કહી દઉં. અરે કાકા હું બીક ની વાત કરો છો તમે? હા આપણી બધી બીક ના કારણે જ આ ચીન્યા જેવા લોકો આપણને ઘોડી પી જાય છે. તમને ખબર છે કે મને હું કીધું મને મારા તમારા જેવા અંધા હતા. ઓકે છે ચિંતા ના કર, તું તાર જા, હું આવું છું. પણ કાકા તમે જો આવેલા ભાઈ રાડ પાડી ને ધોતી પગડી મારી. અલા ભાઈઓ આ સાફ કરી દેજે. અલ્યા આ ડોહો આવશે કે નહીં? આવશે. રાડ તો એવી પાડી હતી. જોય તિલિયા તને કહી દઉં છું, પોલીસ ને ખબર પડી ને તો સમજી લેજે તું ગયો. કાઢું બા બુંદિયાળ વાતો ન કરે. જો જો તમારું ઘર આગળ જાવ, ધંધામ ધ્યાન આવી જાવ. જાવ જાવ. આ બે છોકરાઓ પણ જયારે જો ત્યારે ધાર્યું જ કરવાનું, કોઈનું સાંભળવાનું જ નહીં. તિલક અલે કાકા તમે અહીંયા જોતી આવ્યા? હમણાં આલુ. અરે પણ અંધારામાં ધંધો કેમ નો કરવો? પકોડી ખાવામાં અજવાળું ના જોયા કાળું બા. એટલે એ હુંદરિયા જવા દે. કાકા નાગા ચમતા આવશો? આ ધોતી બગડે ને ભૈલા, એટલે તમાર માટે ચો નવું છે. અરે દિલોગિયા બી કહી દીધું. એટલે કાકા તમે એની વાત આવો તું મૂંગો બંધ ને ફોન પટ્ટરી આવ્યો. કાકા સંભાળી ના. હા ભાઈ બત્તીલાય બત્તીલાય બત્તીયા લે. હાલો આગળ જજો કાકા. આઈ જાઓ ભૈલા. તિલિયા સંભાળી ના. સારું હવે એમાં હું સંભાળી ને. મારો બાપો ગટર માં મરેલો. આવતા નહી અને કોઈને આવાય ન દેતા. તું તારે ચિંતા ના કર. હા અહી કોઈને આવા નહી દઉં. ચિંતા ના કર. હવે ચીનિયા તારો નવો મરઘો લીધેલો માથે પડશે અને ચીનિયા અંગાત તમ હંધાઈ ને જખ મારી ને મારી પાસે આવવું પડશે. કોલ અવાર વડે એટલી વાર. પાણી જાય પછી મને બોલાવજો. પણ હું કરું લઈ આવશે.
રેડી હવે હમ જઈએ ઓ કાકા દાદુ સસો લાઈન માં અરે ભાઈ જવા દે નહીં તો ઉપાધી થઈ જશે અહીંયા ગમે થાય લાઈન માં નેકડો નેકડો અરે ઉતાવળ છે ભાઈ જાવ ના હમણાં જવા દે ભાઈ એ ચિલિયા તારી સાય આઈ ગઈ આઈ જો આઈ જો આઈ જો જો તો ઓલો હું કર એકદમ લાલ ચોર થઈ ગયો છે લાલ ચાલો જોર લાગે બહુ એવો છે કેવો છું નહી કેવું માર હવે તો કહો ભાભી કેવો છે એક હાથ સાવરનો એક હાથ ઢોલ ચક 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 આવી દેવાનો ઢોલ જીલે રે બોલો એનો એક એક બોલ આયા દિલ લોક દાદા નોટબોટ નું ચલણ નહી ચિલ્લર ના ઠોકડા લોંબી સલાઈન એટલે તો ફાઈન રાખ્યા છે મસ્તી ના બોકડા બોકડા બધો એ ભાર ભલે શિકાર કરી આલુ તમને સોતી થી મોકડા આઈ જો
લે બાલા ગસાતી અઝર ભેગા કર લેશે આ આ જુઓ આ દહ દાડા થી કોઈ કચરો નહીં લઈ જતું ને મારી હારી નું ગટર હિસાબ નહીં કરતું હાન તો ઓલા નું કરેલું ટોલ મારી યાર જો ટોલ લે હા હું બુસ્કોટ પહેરી ને આવું હા હા તો મરનાર નું નામ જણાવશો લાભુ લાભુનાથ હા તો આ કામદારો જયારે ગટર સાફ કરવા ઉતરે છે તમને કઈ સુરક્ષાના સાધનો આપો છો તમે ના જોયું દર્શક મિત્રો સુરક્ષાના સાધનો ન હોવાને કારણે વધુ એક સફાઈ કામદાર નું મોત શું પ્રશાસન આ લોકો માટે કઈ જ નહીં કરે શું પ્રશાસન આ લોકો નું કઈ જ નહીં વિચારે શું કામદાર આવી રીતે રોજ મરતા જ રહેશે શું પ્રશાસન આવી રીતે ઊંઘતું જ ઝડપાશે આની જવાબદારી કોણ લેશે પ્રશાસન ને સચોટ સમાચાર નો એક સળગતો સવાલ કેમેરામેન મનુ ઝાલા સાથે હું વિકાસ વાઘેલા વીવી સચોટ સમાચાર મનિયા આ બાજુ આવી ગયો ભાઈ આ કેટલા વાગે આવશે સાંજે 7 વાગે શાસ્ત્રીનગર ના શું લોચા છે ત્યાંથી કચરો નહી ઉપડે કેમ શાસ્ત્રીનગર વાળા એ અમારા માણસ ને માર્યો છે અને અમને કે છે ઉકરડામાં પડી લો તમારે ત્યાં નહીં આવવાનું પણ કઈક રસ્તો કાઢો ને અમનું કામ કરી આલો ને માફી માંગશે ને તો કચરો ઉઠાવાશે જય માતાજી આનંદ આ ફાવતું હોય ને જોર પડતું હોય તો બીજા કોઈ ને મોકલો સાહેબ બીજા કોઈ ના મોકલાય ભાઈ કાઢી મુકાડું હોને એને કાઢી મૂકે ને તો બધા એક થઈ જશે અને આખા શહેર નો કચરો પછી કોઈ નહીં ઉપાડે તો અમારે શું કરવાનું તમારું કરીએ કઈક તમારું એક લાઈક આવી ગઈ આ તો નહી જો ભાઈ કયો એરિયા છે શાસ્ત્રીનગર મનિયા શાસ્ત્રીનગર નમસ્કાર દર્શક મિત્રો સચોટ સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે હું અત્યારે શાસ્ત્રીનગર પાસે ઉભો છું અને તમે જે મારી પાછળ લાઈન જોઈ રહ્યા છો એ લાઈન ના તો કોઈ મંદિરના દર્શનની છે ના કોઈ રાશનના દુકાનની છે ના કોઈ એ લાઈન મેગામોલના સેલની લાઈન છે ના તો પછી આ લાઈન 500 કે 1000ના નોટ બદલવાની છે તો પછી આ લાઈન શાની છે શું કામ શાસ્ત્રીનગરના લોકો સવાર સવારની ઉંમરમાં કામ ધંધો છોડીને લાઈનમાં ઉભા છે કેમ લાઈનમાં ઉભેલા દરેકના ચહેરા ગંભીર છે કેમ તેઓ એકબીજા સાથે વાત નથી કરી શકતા તમારા તમામ સવાલનો જવાબ સૌથી પહેલા તમને સચોટ સમાચાર આપશે પરંતુ એક નાનકડા વિરામ બાદ કેમેરામેન મનુ ઝાલા સાથે હું વિકાસ વાઘેલા વીવી સચોટ સમાચાર ચાલુ જ રાખજે મનિયા ઓકે નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે વિરામ પહેલા તમારા મનમાં જે સવાલ હતો એનો ખુલાસો થવા જઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો વિરામ પહેલા તમારા મનમાં જે સવાલ હતો કે કેમ શાસ્ત્રીનગરના લોકો સવાર સવારની પરમાં લાઈનમાં ઉભા છે કેમ તેઓના ચહેરા ગંભીર છે કેમ તેઓએ પગમાં આટી મારી છે કેમ તમે જોઈ શકો છો લાઈનમાં માત્ર પુરુષો જ નહીં માત્ર સ્ત્રીઓ જ નહીં પણ નાના ભૂલકાઓ પણ લાઈનમાં ઉભા રહ્યા છે શું કરી રહ્યા છે આ નાના ભૂલકાઓ આ લાઈન કોઈ સ્કૂલના એડમિશનની તો લાગતી નથી તો પછી એ લાઈન શાની છે તો શ્વાસ સંભીને સાંભળજો તમારા સવાલનો ખુલાસો થવા જઈ રહ્યો છે પરંતુ એક નાનકડા વિરામ બાદ કેમેરામેન મનુ ઝાલા સાથે હું વિકાસ વાઘેલા વીવી સચોટ સમાચાર ઓકે મને આ બાજુ આવી જા જો આ બેકગ્રાઉન્ડ આવું જોઈએ ઓકે ઓકે રોલિંગ ઓકે નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે વિરામ પહેલા તમારા મનમાં જે સવાલ હતો કે કેમ શાસ્ત્રીનગરના લોકો સવાર સવારની પરમાં કામ ધંધો છોડીને લાઈનમાં ઉભા છે તો એ સવાલનો ખુલાસો થવા જઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો જે ગંભીર ચહેરાવાળી જે લાઈન તમને દેખાય છે એનું કારણ માત્ર એક જ છે કે જે હું અને તમે રોજ સવારે કરીએ છીએ જે નાના હોય કે મોટા હોય નવજાત શિશુ હોય કે મરણ પથારીએ પડેલા ઘરના વડીલ હોય મિલનો કામદાર હોય કે મિલનો માલિક હોય કચરો વીણવાવાળી બાઈ હોય કે પછી કોઈ ફિલ્મની હિરોઈન હોય નેતા ડોક્ટર પત્રકાર વકીલ નૈસર્ગિક પ્રક્રિયા કરવા માટે એટલે કે લૂ લેટ્રિન ગટ્ટી પોટી મળત્યાગ શોષક્રિયા જેને આપણે ઇટલીમાં પોસ્ટ પણ કહેવામાં આવે છે એટલે કે સંતાસ કરવા માટે જ લાઈનમાં ઉભા છે પરંતુ કેમ આ સવાલનો જવાબ પણ અમે તમને આપીશું એક નાનકડા વિરામ બાદ કેમેરામેન મનુ ઝાલા સાથે હું વિકાસ વાઘેલા વીવી સચોટ સમાચાર ઓકે મનિયા ઓકે આલે તું બી લે બે હારા ગબા ઓકે ઓકે રોલિંગ
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. વિરામ પહેલા જ અમને તમને જણાવ્યું કે આજે શાસ્ત્રીનગર લોકો સવાર સવારની પરમાં લાઈનમાં ઉભા હતા, તો એ લાઈન કુદરતી હાજતે જવાની હતી. જી હા દર્શક મિત્રો, આ શૌચાલયનું નામ છે કરશનદાસ પે એન્ડ યુઝ. તમને યાદ હશે મિત્રો કે આ કરશનદાસ એક સમયના આપણા શહેરના સ્વાસ્થ્ય મંત્રી હતા અને એમની યાદમાં જ આ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. તો આવો શાસ્ત્રીનગરના વાસીઓના મોડે જ એમની આ પીતિ સાંભળીએ. લાઈન ભાઈ, કેટલા કલાકથી લાઈનમાં ઉભા છો? કલાક થયો. શું તમને આ લાઈનમાં ઉભરવું ગમે છે? અરે જરાય નહીં. જોયું, સાંભળ્યું દર્શક મિત્રો, આ ભાઈને લાઈનમાં ઉભરવું નથી ગમતું, તે છતાં એ ભાઈ લાઈનમાં ઉભરવું પડે છે. કેમ ભાઈ, શા માટે? કેમ કોઈ વ્યક્તિને ન ગમતું કામ કરવું નથી ગમતું, તે છતાં એ ન ગમતું કામ કરવું પડે છે? તો આવો એ ભાઈને જ પૂછી લઈએ એ ન ગમતું કામ કરવાનું કારણ. ભાઈ, તમારા આ લાઈનમાં ઉભરવાનું કારણ અમારા દર્શક મિત્રોને જણાવશો? આ જાજરૂ જવા ઉભો રહ્યો છું. શું તમારા ઘરમાં શૌચાલય નથી? અરે શૌચાલય છે, પણ પાણી પાછું આવે છે, મહી જતું નથી. આ ગટરો ઉભરાણી છે અહીંયા. જોયું, સાંભળ્યું દર્શક મિત્રો, ઘરમાં શૌચાલય હોવા છતાં આ ભાઈએ અહીં બહાર લાઈનમાં આવવું પડે છે? અરે આ તો એ વાત છે કે તમારા ઘરમાં ચૂલો હોય ને તમારા બૈદાય જમવાનું ન બનાવતો તમે બહાર હોટલમાં જઈને ખાવ. આવી જ કઈક હાલત શાસ્ત્રીનગરના વાસીઓની છે. ગટરો ઉભરાઈને પાછી આવે છે અને પ્રશાસનને શાસ્ત્રીનગરના વાસીઓનો સળગતો સવાલ કે કેમ તેઓ આવી વિકટજનક પરિસ્થિતિમાં મુકાયા છે? કેમ ભાઈ, શા માટે? ભાઈ, ગટર કેટલા દિવસથી વારો આવી ગયો? આ ભાઈ નો વારો આવી જતો તો આ ભાઈ ભાગ્યા, તમે જાણો છો કેમ. કોઈ વાંધો નહીં, લાઈન બહુ લાંબી છે, આપણે કોઈ બીજા ભાઈ ને પૂછીએ. હા તો ગટર કેટલા દિવસથી ઉભરાય છે? 10 દિવસ થી ગટર ઉભરાય છે અને પ્રશાસન ઊંઘે છે. પ્રશાસનને શાસ્ત્રીનગરના વાસીઓનો અગેન એન્ડ અગેન સળગતો પ્રશ્ન કે કેમ તેઓ આવી કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે. અરે ક્યાં સુધી તેઓ આ લાઈનમાં ઉભું રહેવું પડશે? અરે ક્યાં સુધી તેઓ આવી રીતે પગમાં આટી મારવી પડશે? અરે ક્યાં સુધી આ અમોલા ચાલશે? ક્યાં સુધી? દર્શક મિત્રો, કહેવાય છે કે સિક્કાની બે બાજુ હોય છે. આપણે સિક્કાની એક બાજુ તો સાંભળી, તો આવો આપણે બીજી બાજુ પણ સાંભળીએ અને વાત કરીએ કરશનદાસ પે એન્ડ યુઝના કેરટેકર સાથે. હા તો તમારું નામ અમારા દર્શક મિત્રોને જણાવશો? તિલોક. હું સુંદર. ઓકે, વાંધો નહીં. હા તો તિલોક, આપણે તમારી ભાષામાં વાત કરીએ, તમારા દ્રષ્ટિકોણથી વાત કરીએ તો અહીં રોજના કેટલા કસ્ટમર આવે છે? ગણા નહીં, પણ હવારથી લઈને હોય સુધી લોકો અહીંયા આવે છે. ઓકે, તો તમને આ માહોલ વચ્ચે કેવું ફીલ થાય છે, એટલે કે તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. અત્યારે ધંધાએ જોર પકડ્યો છે, લગભગ રોજના 5000 નો ધંધો થાય છે. શાસ્ત્રીનગર ના વાસીઓ માટે શ્રાપ તો કરશનદાસ ના કેરટેકર માટે વરદાન. આ ગટરો ક્યારે સાફ થશે એ તો હવે પ્રશાસન જ નક્કી કરશે, પરંતુ એટલું નિશ્ચિત છે કે શાસ્ત્રીનગર ના વાસીઓ જ્યાં સુધી ગટર નહીં સાફ થાય ત્યાં સુધી અહીંયા જ જાજરૂ જવા માટે આવવું પડશે, ભલે ને પછી એ સુવાવડી સ્ત્રી હોય, પથારી વશ ગયેલી માં હોય, શા ખોખા હોય, એટલે કે શારીરિક ખોળખા પણ ધરાવતી વ્યક્તિ હોય, એ તમામ લોકોએ અહીંયા જ આવવું પડશે ને આ જ રીતે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડશે. કેમ ભાઈ, શા માટે? અરે આ લોકોની આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે એ હવે તમારે જ નક્કી કરવાનું છે. કેમેરામેન મનુ ઝાલા સાથે હું સચોટ સમાચાર. ધન્યવાદ. ઓકે મનિયા, સાંભળ, આ ફંબલ બંબલ તારી રીતે કાઢ નાખ જતી અને આ પેન વિશે એક્સ્ટ્રા મોન્ટાજ લઈને તું નીકળ, હું મારી રીતે નીકળું. છોકરો તો ખરો નીકળ્યો, કીધેલું કરી બતાવ્યું. એ હુંદરિયા, તિલ્યો ક્યાં? વાહ બેઠો. તિલિયા તિલિયા, તે તો ભૂકા બોલાવ્યા, ગામ ગીચવી નાખ્યું. આખા શાસ્ત્રીનગર ને જો છાપે ચડાવી દીધું. આમાં તારો ફોટો આવ્યો છે, જો. હું લખ્યું છે શાસ્ત્રીનગર માં સફાઈ કામદારો ની હડતાલ. સફાઈ કામદારો નું કેવું છે કે અનુસંધાન સફાઈ કામદારોનું કેવું છે કે જ્યાં સુધી શાસ્ત્રીનગર વાળા એના માણસની માફી નહીં માગે
ત્યાં સુધી કોઈ કચરો ઉપાડવા આવશે નહીં અને ગટરે સાફ કરશે નહીં. તિલિયા, આ તો ઓલું શું કેવાય, આ તો આપણે પાલટી કરી નાખીએ, પાલટી લે. તિલિયા, એ તિલિયા, કા મોઢું પડી ગયું છે? કાળુબાપ, મને એવું લાગે સાહેબ કે હું ભૂલ કરી રહ્યો છું. કા? મારા કારણે એકલો ઓલો ચીનીયો જ હેરાન નહીં થતો, એની હુવાવડી બૈરી ન્યા રહેતા ડુઆડુયો હેરાન થાય છે. એ લોકોનો હું વાંક કડવા, મને એવું લાગે છે કે હું પાડા મોકે પખોડીને ડોમ દઉં છું. મને કાળુબા અંદરથી ખુશી નહીં થતી, મને એવું થાય છે કે હંદુય બંધ કરી દઉં. જો તિલિયા, આપણે જે કામ કર્યું છે ને એ તો ખોટું છે, એમાં ના નહીં, પણ જ્યારે કોઈ આપણું મૂલ્ય ન સમજે ને ત્યારે આપણે પોતે પોતાનું મૂલ્ય બતાવવું પડે છે. કાળુભાઈ એમાં બીજા ગહળાય છે, ના ઓલી કચરા પેટીની ધગના કારણે તમારે ત્યાં કોઈ પાણીપુરી ખાવા નહીં આવતું. તમે જ કઈ બોલતા નહીં પણ મને અંધી ખબર છે. લા, એવું નહીં. ના કાળુભાઈ, હવે મને રોકતા નહીં, હું આ અંધુઈ બંધ કરું છું. મારી વાત કાળુભાઈ, મારું કામ છે ને એ સફાઈ કરવાનું છે, ગંદકી કરવાનું નહીં. મારું કોણ તિલિયા, ઉભો રે, ઉભો રે કહું છું. તિલિયા, મારી વાત તો સાંભળ. એ તિલિયા, ભાત રાસે આવે. એ હવે હું લેવા આવ્યો અહીંયા? વાત કરવા આવ્યો છું. તારા લીધે થઈને છેલ્લા એક અઠવાડિયાથી ઓફિસે મોડો પહોંચું છું. મારા બાપાથી એક ટકલું હલાતું નથી અને તારા લીધે છે ત્યાં આવવું પડે છે. મને ખબર છે, હું એ જ વાત કરવા આવ્યો છું. તને શું લાગે છે કે અમે તારી હમું હાથ જોડીને ઉભારીશું? હાથ નો અડાડતો નહીં તો હું કર લે. અત્યારે કઈ કહી નહીં શકાય, સવાર સુધી રાહ જોવી પડશે.
અને તમે કોણ? તમારે બંને રોકાવાની જરૂર નથી, કોઈ પણ એક જ રહો. કાળુબા, તમે જાઓ, હું આયા છું. ના, તું જા, હું રોકાવું છું. કાળુબા, તમે જાઓ, તમારે રાહ જોવાવાળા પડ્યા છે. હું શું આયા? ચિંતા નો કરતો. જેટલી વાર મારી આંખ અમે દેખાશે ને, એટલી વાર એવું થશે એ જાજુરું સાફ કરવા વાળો એની ઓકાત ભૂલી ગયો છે. ઓ ગોડ, અલા ઓકાત ની વાત કરે છે તું? કાકા સુણો મને. અરે કાળુ, અલા હું સતાર છું. ઓકાત ની વાત કરે છે તું? કે શાંત રહે ને ભાઈ, ગાડો પડી ને છોડો કાકા, પટા છોડો. અરે એને હંઠાઈ ને તમને તમારી ઓકાત બતાડી દીધી. એ જે કામ કરે છે ને, આયુ પેલા માંથી એક કે ની ઓકાત નથી કામ કરવાની. તમે જે પડી ગયા છે, કચરો નાખો છો ને, આ ઈ સાફ કરે છે. આ મેં પોટલી ફેંકી, સેસાડ તો સાવડી પોટલી પડો સાવ. પણ એવું નહીં થાય, કાલે એના જેવો જ માણસ આવશે ને પોટલી ઉપાડશે. અલા, એક ખુલ્લા ગટરના ઢાંકણા પાયથી તો તમે ફસાઈ નથી શકતા. ઓકાત હોય તો સાવ ગટરનું ઢાંકણું ખોલો, મય જુઓ, એમાં એના જેવો જ એક માણસ ગટર સાફ કરતો હશે. આ છે એની ઓકાત. તમને હંકાઈ ને ખબર હતી ગટર તિલિયા જ બંધ કરી છે. હું કરી લીધું. તમે દહદી થયા, દહદી. મ્યુનિસિપાલિટી ના ધક્કા ખાતા લાંબી લાંબી લાઈનો માં ઉભાર્યા, પણ એક ભણતો દીકરો ન બેડો કે ગટર નું ઢાંકણું ખોલે, માં ઉતરે ને બંધ કરેલી ગટર ખોલે. સિનિયા તું, અરે તું એકલો નહીં, તમે હંધાઈ એના પર હસતા હતા કે આ ગંજ સાફ કરવા વાળો 3000 ક્યાંથી કાઢશે, ક્યાંથી કાઢશે 3000 રૂપિયા? એને એક મહિનાનો સમય આલેલો, પણ 15 દિમાં એને 30000 ભેગા કરી બતાવ્યા. નહી, તમે લોકો જ એને આલ્યા. એની ઓગત પર આવ્યો તો એને 15 દિમાં તો તમારે બતાવીની દશા બેહાડી દીધી. ખરેખર જ બીજા 15 થી ગયા હોત ને કાકા, તો તમે અંદર એની અમો હાથ તોડીને ઉભા રહ્યા. મેં એવું ન કર્યું, એનો જીવ તમારા કરતા હારો છે કાકા. મને કે, મને બધું ખોટું, મારું મન કચવાય છે. એને લાગ્યું બધું ખોટું કરે છે. આ ચીનિયાની વેરે એની હોમડી બૈરી હેરાન થાય છે, આ ડોઢોઈ હેરાન થાય છે. મેં કીધું ના તિલિયા, રેવા દે, પણ આ લોકો ઈ જ લાગના છે.
નો મનનો મારી વાત ઓયો આવ્યો અલા હાથ મુઓ કરી નાખો એને હાથ મુઓ હું કીધું તું અહીંની જગ્યા છે જ નહીં કા હાચું ઘરે ઘર એના જેવા માણસ ની અહીંયા જગ્યા છે જ નહીં કીધું તું ને વયા સાવ કામ ની બહાર ઉકેડામાં જ રહો અને સોઈ લીધું પરિણામ એ લોકોએ આવવાનું બંધ કરી દીધું ઈદીથી તમારો શાસ્ત્રી નગર જ ઉકરડો બની ગયું ઉકરડો તમે લોકો ઈદ લાગના છો ઉકરડામાં રો નહીં આવે હવે આ કોઈ દી વખત ની વાત કરે છે થાળી કાઢું મને જવાનું ખાવું છે
મને જવાનું આપો, મને જવાનું ખાવું છે. હા કોણી જવા લાગ્યું? હા જવા લાગ્યું. અરે પાણી પાવ કોઈ મને. જીવનમાં પહેલી વાર કોઈની સામે આમ માફી માંગવા માટે આવ્યો છું, એટલે વધારે નહીં બોલી શકું. પણ એક વાત મને સમજાઈ ગઈ છે કે જે માણસ મારી છોડી હાટું થઈ રહ્યું આખા શાસ્ત્રીનગરની દશા વિહાળી શકતો હોય એ મારી છોડીને ખુશ રાખવા ગમે એ કરશે. તમે અંધાય ને મારે એ જયા જી થયું એ અંધુ ભૂલી જાજો. કાળુબા આને જટ હાજો કરો, પછી હું તને મારી ઓકાત બતાવીશ. મારી છોડી ન પરિણામ હાલે હુંદરિયા. અરે હાલ કહું છું ભારણ કાળુબા, મારે જોવું છે આ બે હું કરસ. જયાની સેવા ચાકરીથી તિલોક થોડા દિવસમાં સાજો થઈ ગયો અને છેવટે વાંચતે ગાજતે તિલોક જયાને પરણીને કરસન દાસમાં લઈ આવ્યો. કરસનદાસમાં નવી ઓવનો ગૃહ પ્રવેશ થયો. બીજી બાજુ અંબાએ ફરીથી એક દીકરીને જ જન્મ આપ્યો. હાય વાંધો નહીં, પણ ચીનુબાએ હાર ન માની, મહેનત ચાલુ રાખી. આ સાઈડ તિલોક પણ રહી ગયેલો, પરિણામે મા દીકરી બંને એક જ પરિસ્થિતિમાં મુકાયા. એક દિવસ તિલોક જયાની સેવા ચાકરીમાં લાગેલો અને સુંદર એના કામે લાગેલો અને ત્યાં તો આ
તો પ્રેમનું પ્રેશર છે ભાઈ, ગમે ત્યારે આવી જાય. વારે રોકડા નોટ બોટ નું ચલણ નહીં, ચિલ્લર ના ઠોકડા. લોંબી સલાઈન એટલે તો ફાઈન, રાખ્યા છે મસ્તી ના બોકડા. બોકડા બધો એ ભાર ભલે ચિકાર, કરી આલું તમને સોતી થી મોકડા. આઈ જો કરવા નહીં, નહીં તો પછી ડબલું લઈ ખેર ખેર ભટકો. એવા નંગ ઘણા છે કે જેના મનમાં કબજિયાત છે, ટાણે ટાણે જીલ્યા ભર્યું હોય ને કાઢવું ફરજિયાત છે. મારે શીખવી દુનિયા ને એટલી જ વાત છે.